ત્યારબાદ આગળ જોઈએ પેજ સ્ટાઇલ લોક્સ બોક્સના સીટ ટેબની મદદથી આડી હરોળના મથાળા ઊભી હરોળના મથાળા વગેરેને સેલની આસપાસ કિનારીઓ સાથે છાપી શકાય છે હવે તમારું પેજ એ રીતે કે આડી હરોળનું મથાળું ઊભી હરોળનું મથાળું કે ઊભો હાસ્યો કે આડો હાસ્યો પેજની કિનારી એ તમે શીટની મરજી તમારી શીટમાં શીટ ટેબ ઉપર તમે એ મરજી મુજબનો હાસ્યો અને કિનારીઓ છાપી શકો છો તેના માટે શીટ ટેબના વિકલ્પમાં નીચે દર્શાવ્યા પ્રમાણે ગોઠવો એ માટે આપણે શીટ ટેબનો જે ઓપ્શન આપેલો છે એ નીચે મુજબ એટલે કે ડાયલોગ્સ બોક્સમાં આપણને દર્શાવેલું છે સ્ક્રીનમાં એ મરજી મુજબ આપણે ત્યાં ગોઠવી શકીએ છીએ ત્રીજું સ્ટેપ આગળ જોઈએ પેજ સ્ટાઇલ લોક્સ બોક્સના બોર્ડર ટેબનો ઉપયોગ કરીને સેલની ફરતે કિનારી કિનારીનો પ્રકાર કિનારીનો રંગ લીટીની જાડાઈ વગેરેની ગોઠવણી કરી શકાય છે જો તમારે પ્રિન્ટ પ્રિવ્યુ કાઢો છો જ્યારે તમે પેજનું પ્રિન્ટ કરો છો એવા સમયે તમારા સેલને ફરતે તમારે બધે જ બોર્ડર જોઈએ છે તો એની જાડાઈ પહોળાઈ એનો રંગ કે એની પેટર્ન કઈ રીતની રાખવી છે એ તમે તમારી મરજી મુજબ નક્કી કરી શકો છો નીચે પેજ સ્ટાઇલ ડાયલોગ્સ બોક્સના બોર્ડર ટેબના વિકલ્પની ગોઠવણ દર્શાવેલ છે હવે તમે પેજ બોર્ડર કઈ રીતની રાખવા માગો છો સેલની બોર્ડર એની પેટર્ન એ બધું તમને ડાયલોગ્સ બોક્સની અંદર દર્શાવવામાં આવ્યું છે હેડર અને ફૂટર દરેક પાનાની ઉપરની બાજુ અને દરેક પાનાની નીચેની બાજુએ થોડો વિસ્તાર અનામત રાખવામાં આવે છે હવે હેડર અને ફૂટરનો ઉપયોગ શું છે તો કે પાનાની અંદર હાંસિયા છોડવા માટે હેડર એટલે ઉપરની બાજુ ફૂટર એટલે નીચેની તરફ કે બંને બાજુ અનામત ભાગ એટલે કે જેની અંદર કંઈ પણ લખાણ આવતું નથી કંઈ પણ લખાણ દર્શાવાતું નથી દરેક પાનાની ઉપરની જે બાજુનો દરેક ભાગ છે ત્યાં બંને બાજુ આપણને હાસ્ય છોડેલા જોવા મળે છે હેડર અને ફૂટરની અંદર જેમાં દરેક પાના પર દર્શાવવાનું લખાણ લખી શકાય છે એટલે કે જે તમારે દર્શાવવું હોય એ લખાણ તમે ત્યાં જગ્યા છોડેલી છે એની અંદર લખી શકો છો આ ઉપરના ભાગને હેડર તથા નીચેના ભાગને ફૂટર કહે છે કે નીચેનો ભાગ છે એ ફૂટર અને ઉપરનો ભાગ જે આપણે હેડિંગ ટાઇટલ આપીએ છીએ એને હેડર તરીકે ઓળખવામાં આવે છે પેજ સ્ટાઇલ ડેલોક્સ બોક્સના હેડર ટેબથી પાનાનું હેડર બનાવી શકાય છે પેજ સ્ટાઇલ ડેલોક્સ બોક્સની મદદથી આપણે પાનાનું હેડર એટલે કે હેડિંગ બનાવી શકીએ છીએ જ્યારે ફૂટર ટેબથી પાનાનું ફૂટર બનાવી શકાય છે એટલે કે ફૂટર ટેબનો ઉપયોગ કરી પાનાની નીચે જે કંઈ પણ વિગત લખવી હોય નીચેના ભાગે એ આપણે લખી શકીએ છીએ હેડર બનાવવા માટે પેજ સ્ટાઇલ ડાયલોગ્સ બોક્સના હેડર ટેબ પર ક્લિક કરો જો તમારે હેડર આપવું છે તો હેડર ટેબ ઉપર ક્લિક કરો જેથી કરી પાનાના ઉપરના ભાગમાં તમારી વિગત દર્શાવશે દર્શાવવાતા વિકલ્પમાંથી એડિટ વિકલ્પ પર ક્લિક કરો હવે આપણને જે ઓપ્શન દર્શાવે છે એમાંથી એડિટ ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું એટલે કે એડિટ મેનુ પસંદ કરીશું કેલ્સીના હેડર ફૂટર વિભાગને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે હવે હેડર અને ફૂટરને ત્રણ વિભાગમાં અલગ અલગ ગોઠવેલા હોય છે ડાબી બાજુનો વિસ્તાર મધ્ય વિસ્તાર તથા જમણી બાજુનો વિસ્તાર ડાબું જમણું અને વચ્ચે એટલે કે લેફ્ટ રાઇટ અને સેન્ટર એ રીતે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલ છે જે વિસ્તારમાં તમે લખાણ લખશો તે દસ્તાવેજના હેડર ભાગમાં તે બાજુએ દર્શાવશે અર્થાત ડાબા વિસ્તારમાં લખેલ લખાણ હેડર વિભાગમાં ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે હવે આપણે જોઈએ છે અલાઈન લેફ્ટ રાઇટ અને સેન્ટર જે બાજુ આપણે લખાણ લખવા માગતા હોય જે સિલેક્ટ કરેલું હશે ઓપ્શન માનો કે સેન્ટર હશે તો હેડર ભાગમાં જે લખાણ લખશું એ આપણે સેન્ટરમાં જ દેખાશે એટલે કે મધ્યમાં દર્શાવશે નીચે હેડર ટેબની માહિતી દર્શાવતો ડાયલોગ્સ બોક્સ છે હવે હેડર ટેબની અંદર જે આપણે સેટિંગ ગોઠવીએ છીએ એ આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે કેલ્સી અંગે મદદ મેળવી કેલ્સીની અંદર જ વિવિધ કાર્યો અને શબ્દોને લગતી મદદ મેળવી માર્ગદર્શિકા સમાયેલ હોય છે જે હેલ્પ
openoffice.org हेल्प मेनू तथा विकल्प थी अथवा F1 की दबावीने मेळवी शकाय छे। હવે આપણે કેલ્સીની અંદરના ઓપ્શનની જે કંઈ પણ માહિતી જોતી હોય એ હેલ્પ મેનુની મદદથી અથવા તો કીબોર્ડ પર આવેલી ફંક્શન કીમાંથી F1 કી દબાવીને પણ એ કોઈ પણ માહિતી આપણને જરૂર લાગતી હોય એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ। અહીં આપણું ચેપ્ટર 6 પૂર્ણ થાય છે, જેની PDF ફાઇલ તમને મળશે થિયરીની, MCQની। એની તૈયારી તમારે ટેસ્ટ માટે કરવાની છે અને ઘરે MCQ પણ લખવાના રહેશે। ઓકે, થેન્ક યુ।